જામનગરમાં આજે રેલ રોકો આંદોલન થવાનું હતું. રેલવેની પડતર જમીન કોર્પોરેશનને પરત કરવાની માંગ સાથે રાજુલાની રેલવેની જમીન અંગેના આંદોલનના સમર્થનમાં જામનગરમાં પણ વિરોધ પ્રદર્શનની સ્ક્રિપ્ટ લખાઈ ગઈ હતી, પરંતુ તે ભજવાઈ શકી નહીં. જામનગરમાં કોંગ્રેસ દ્વારા સમગ્ર મુદ્દે ટ્રેન રોકવાની તૈયારી આરંભાઈ હતી. કોંગ્રેસી આગેવાનો ટ્રેન રોકવા જામનગર રેલવે સ્ટેશને પહોંચ્યા હતા, પરંતુ તેઓ કંઈ કરે એ પહેલા જ પોલીસ દ્વારા તમામની અટકાયત કરી લેવામાં આવી હતી. જામનગર જિલ્લા કોંગ્રેસ પ્રમુખ જીવણભાઈ કુંભરવડિયા, શહેર કોંગ્રેસ પ્રમુખ વિરેન્દ્રસિંહ જાડેજા દિગુભા, કોર્પોરેટર રચનાબેન નંદાણીયા, જૈનમબેન ખફી વગેરેની પોલીસે સમય સૂચકતા વાપરી અટકાયત કરી લેતા રેલ રોકો આંદોલન અટકી ગયું હતું. આજે જામનગરમાં મહિલા કોંગ્રેસ દ્વારા મોંઘવારી મુદ્દે અનોખું વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. લાલ બંગલા સર્કલમાં કોંગ્રેસી આગેવાનો દ્વારા મોંઘવારીમાં પ્રજાની પીડા રજૂ કરતું નાટક ભજવવામાં આવ્યું હતું, જેમાં પાર્થ પંડ્યાએ કેબિનેટ મંત્રી આરસી ફળદુ તથા આનંદ ગોહિલે રાજ્યમંત્રી ધર્મેન્દ્રસિંહ જાડેજા હકુભાની ભૂમિકા ભજવી હતી. થોડા દિવસ પૂર્વે જામનગરમાં નવા કલેક્ટર તરીકે ડોક્ટર સૌરભ પારધીની નિમણૂક થઈ હતી. આજે તેમણે જામનગર કલેક્ટર કચેરીમાં વિધિવત પોતાનો ચાર્જ સંભાળી લીધો છે. ઉલ્લેખનીય છે કે આજે તેમનો જન્મદિવસ પણ હોવાથી નવા કલેક્ટરને કલેક્ટર કચેરીના હોદ્દેદારો તથા સ્ટાફ દ્વારા બમણી શુભેચ્છા પાઠવવામાં આવી હતી. ગુજરાતનું પ્રથમ સાંજ દૈનિક નોબત લાવ્યું છે વર્ષ 2021-22ની આકર્ષક અને રીડર ફ્રેન્ડલી લવાજમ યોજના. A, B અને C ત્રણ યોજનાઓમાં પસંદગીની યોજનાનો લાભ લઈ વર્ષભરના વાંચન સાથે મેળવો 2 લકી ડ્રોનો લાભ. અને હા, આ વર્ષે દરેક યોજનામાં એક ગેરંટેડ ગિફ્ટ પણ છે. આને જ કહેવાય સોનામાં સુગંધ. ભારતમાં સેંકડો કરોડ રૂપિયાનું કૌભાંડ કરી ફરાર થઈ ગયેલ નીરવ મોદી બ્રિટનમાં ઝડપાઈ ગયા પછી તેના પ્રત્યાર્પણની કાર્યવાહી શરૂ કરવામાં આવી હતી, પરંતુ આ પ્રત્યાર્પણ રોકવા નીરવ મોદીએ બ્રિટનની કોર્ટમાં અરજી કરી હતી. આજે કોર્ટે આ અરજી ફગાવી દેતા નીરવ મોદીને ભારત લઈ આવવાનો રસ્તો સાફ થઈ ગયો છે. ભારતના મોસ્ટ વોન્ટેડ ડોન દાઉદ ઇબ્રાહીમના ભાઈ ઇકબાલ કાસકરની મુંબઈમાં નાર્કોટિક્સ વિભાગે ધરપકડ કરી છે. તાજેતરમાં મુંબઈમાં ઝડપાયેલા 25 કિલો ચરસના પ્રકરણમાં ઇકબાલની ધરપકડ થઈ છે.